મોદીની હાજરીમાં અંગ્રેજીમાં ફાકડી સ્પીચ આપતો આ ગુજરાતી કોણ છે? નામ પંકજ છે, પણ સરોવરમાં ઉગેલું કમળ સમજો. અટક છે પટેલ. ભારતના ધનવાનોની યાદીમાં 46માં નંબરે ઘોડા પલાંગી થઈને બેઠા છે આ મોઢભાઈ. અમદાવાદની જાયડ્સ કેડિલા નામની દવાની કંપનીના માલિક છે. અત્યારે COVID-19ની દવા શોધવામાં આકાશ પાતાળ એક કરી રહ્યા છે. રસી શોધવા પંકજ પટેલે તેના 1000 સાયન્ટિસ્ટોને એડી ચોટીનું જોર લગાવવાનું ફરમાન કર્યું છે. 2-3 મહિનાની જે મથામણો થઈ એમાં અમુક ફોર્મ્યુલા નીકળી આવી છે, જેનો પ્રયોગ અત્યારે પ્રાણીઓ ઉપર કરાઈ રહ્યો છે. જો સફળતા મળી તો આ ગુજરાતીને જબરો યશ મળી શકે એમ છે. 11 કરોડની રોલ્સ રોય જેવી મોંઘી દાટ કારમાં સેલ સપાટા કરતા મિસ્ટર પંકજની તો નીકળી પડી છે. કારણ કે નવી દવા ન શોધાય ત્યાં સુધી શાક નહીં તો સેરવો એમ સમજીને તેઓ હાઇડ્રોક્લોરોક્વિન નામની દવાનું અધધધ પ્રોડક્શન કરી રહ્યા છે અને જાપાન અમેરિકા સહિત 13 દેશોમાં નિકાસ કરી રહ્યા છે. પિતા રમણભાઈના પગલે ચાલીને પંકજ પટેલે દવા ઉદ્યોગમાં સામ્રાજ્ય જમાવ્યું છે. ભારતમાં એવો સિક્કો જમાવ્યો છે કે તેઓ 5માં પૂછાય એવી પર્સનાલિટી બન્યા છે. તેમના પિતાએ 1952માં ઇન્દ્રવદન મોદી સાથે મળીને કેડિલાની સ્થાપના કરી હતી. કંપની ચાલુ કર્યા પહેલા રમણભાઈ અમદાવાદની LM કોલેજ ઓફ ફાર્મસીમાં લેક્ચરર હતા. વેલ સેટલ્ડ અને વેલ ટુ ડુ ફેમિલીમાં જન્મ થયો હોવાથી પંકજભાઈને બાળપણમાં બહુ સંઘર્ષ કરવો પડ્યો નથી. તેઓ એ જમાનામાં મોટરમાં બેસીને નિશાળે જઈ શકે એવા સંજોગો હતા, પણ બાપા એને દુનિયાદારીનો પાઠ ભણાવવા પગે ચાલીને જવાનો આગ્રહ રાખતા. CN વિદ્યાલયના નિશાળિયાને પિતા તરફથી મળેલો આ પહેલો બોધપાઠ હતો. 8 વર્ષનો નાનો પંકજ બાપાની કંપનીમાં જતો અને બધું અચરજથી જોયા કરતો. મશીન ઉપર દવાની ટીકડીઓ બનાવતા વર્કરોને જોઈને એના મગજમાં અનેક સવાલો ઊભા થતા. એણે એ જ સમયે નક્કી કરી લીધું કે તે મોટો થઈને ફાર્માસિસ્ટ બનશે. ભાઈ ભણ્યા ગણ્યા અને LM ફાર્મસી કોલેજમાંથી M ફાર્માની ડિગ્રી લીધી. 1976માં તેઓ વાત્ય ગાતે બાપાના બિઝનેસમાં જોડાઈ ગયા. 1995માં કંપનીનું વિભાજન થયું. રમણભાઈ અને ઇન્દ્રવદન મોદી છૂટા પડ્યા. રમણભાઈની કંપનીની ધૂરા પંકજ પટેલે સંભાળી અને એક નવા યુગનો પ્રારંભ થયો. ભાગલા પડ્યા ત્યારે રમણભાઈના ફાળે આવેલી કંપની 200 કરોડની હતી અને ખર્ચો 400 કરોડનો. 2 છેડા ભેગા કરવાની વિટમણા ઊભી થઈ. પંકજભાઈ એ દિવસોને યાદ કરતા કહે છે, આ વિટમણા નહીં પણ ફોમાંથી હોરા નીકળીને બેઠા થઈ જવાનો પડકાર હતો. મહેનત કરીને માર્ગ શોધી કાઢ્યો. આ તરબરીઓ પટેલ 2000ની સાલ સુધીમાં કંપનીના ટર્નઓવરને 1000 કરોડ સુધી લઈ ગયો. વૈશ્વિક ઉદારીકરણની લહેરનો લાભ લઈને સ્ટ્રેટેજિક બિઝનેસ યુનિટની સિસ્ટમ દાખલ કરી, જેનો અમલ અન્ય કોર્પોરેટ ગૃહો દ્વારા કરવામાં આવ્યો ન હતો. નાણાંની જરૂર પડતા કંપનીને શેરબજારમાં લિસ્ટ કરાવી લીધી. કંપનીની કુંડળી તો પહેલેથી જગારા મારતી હતી, એટલે લોકોએ શેર ખરીદવા પડાપડી કરી. જરૂરત પ્રમાણેનું ભંડોળ ઊભું થઈ ગયું. સસ્તી જેનેટિક દવા બનાવી, ડાયાબિટીસની દવા બનાવી, સ્વાઇન ફ્લૂની દવા બનાવી, બધામાં ભરપૂર સફળતા મળી. માણસ સાજો માંદો થાય એ ઉપરવાળાના હાથમાં છે, પણ પંકજ પટેલને એમાં મોકો દેખાણો. બાય ડિફોલ્ટ જ એની રાજકીય વગ વધતી ચાલી. એવોર્ડ્સથી કબાટ ઉભરાવા લાગ્યો. જોતજોતામાં જાયડસ કેડિલા ભારતની 15મા નંબરની દવા કંપની બની ગઈ. મોટી માછલી નાની માછલીને ગળી જતી હોય છે. પંકજ પટેલ બીજી ભારતીય દવા કંપનીઓ ખરીદતા ગયા અને વિસ્તરણ કરતા ગયા. 2007માં બ્રાઝિલ બેઝ્ડ નિકો કંપની ખરીદી. 2015માં જર્મન રેમેડીઝને કેડિલામાં ભેળવી દઈને વ્યાપ વધાર્યો. અમારી સાથે ધંધો કરો કે અમારામાં સામેલ થઈ જાઓ, આ સિરસ તો અન્ય પટેલોમાં પણ જોવા મળે છે. ભારતમાં જ નહીં વિદેશોમાં પણ પટેલ પાવર આ જ રીતે વકર્યો છે. અત્યારે ફ્રાન્સ અને જાપાન સહિત 50 દેશોમાં જાયડસ કેડિલાની હાજરી છે. નામી ગીનામી અનેક દવાના લાયસન્સ જાયડસ કેડિલા પાસે છે. સમાજ સેવા ક્ષેત્રે પણ જાયડસ કેડિલા પાછળ નથી. નવા અને લાયકાત ધરાવતા ભારતીય સાયન્ટિસ્ટોને પંકજભાઈ પ્રોત્સાહન આપે છે, સેમિનારો યોજે છે અને પીઠબળ પૂરું પાડે છે. તેઓ માને છે કે ભારતમાં ટેલેન્ટની કમી નથી, જરૂર છે તેમને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાની. અમદાવાદમાં તેમની એક અદ્યતન સુવિધાવાળી જાયડસ હોસ્પિટલ છે, જેના ઘણા જરૂરતમંદો ઓછા ખર્ચે લાભ લઈ રહ્યા છે. 2018માં આ હોસ્પિટલની બાજુમાં આવેલું કોલંબિયા એશિયા હોસ્પિટલનું યુનિટ ખરીદી લીધું છે તેમણે, જેમાં કેન્સરના દર્દીઓની સારવાર ઉપલબ્ધ કરવામાં આવી છે. આણંદમાં તેમની હોસ્પિટલ કાર્યરત છે. તેઓ વડોદરામાં હોસ્પિટલનો એક મોટો પ્રોજેક્ટ લઈને આવી રહ્યા છે. પંકજભાઈ કહે છે, અમે ગુજરાતના લોકો માટે રિજનલ પ્લેયરની ભૂમિકામાં છીએ. અમે ગુજરાતના લોકોને એવી આરોગ્ય સુવિધા આપવા માગીએ છીએ કે જેથી કેન્સર જેવા રોગો માટે લોકોને વિદેશ ન જવું પડે.
એક પ્રેસ બ્રીફિંગમાં પંકજભાઈ પટેલે જણાવ્યું હતું કે હાલ અમારી કંપની કોવિડ-19 સામે લડવા ડીએનએ વેક્સિન ડેવલપ કરી રહી છે. તેના પ્રાણીઓ પરના ટ્રાયલમાં અમને સફળતા મળી છે. એ માટે અમારા 1000 સાયન્ટિસ્ટો ધૂળ ધોયા થઈને જોતરાઈ ગયા છે. 2010માં સ્વાઇન ફ્લૂની વેક્સિન ડેવલપ કરવામાં અમારી કંપની નંબર 1 હતી. 95 સાલમાં ઝાયડસ કંપનીમાં 1500 માણસો કામ કરતા હતા. ત્યાં આજે 13000 લોકોને રોજગારી મળી રહી છે. પંકજભાઈની કંપની વિદેશમાં પણ વહીવટ કરતી હોવાથી ગુજરાત સરકારને સારું એવું રેવન્યુ રળી આપતી કંપની સાબિત થઈ છે. પંકજભાઈ ગુજરાતી નાટકો જોવાના જબરા શોખીન છે. સંતુ રંગીલી એમનું ફેવરિટ નાટક છે. નાટક જોવા સારા પણ નાટક કરવા સારા નહીં, આથી પંકજભાઈ ભાગ્યે જ મીડિયા સામે આવે છે. ફોર્બ્સની તાજી યાદી પ્રમાણે ભારતના ધનવાનોની યાદીમાં પંકજ પટેલનો 46મો નંબર આવે છે અને ધનવાન પટેલોની યાદીમાં નંબર 2. મેરા નંબર કબ આવેગા એ પ્રશ્ન અમારું લોહી પી જાય છે. તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો તો વળી રમકડાની રોલ્સ રોયસ લેવા જેટલો વેધ થઈ જાય. નમસ્કાર.